एलिजी ने बताया बुक। कोई तो ओके ओके मिस मैं आज आपने एक्टिविटी मारे भेजा तैयार किए અને આજની આપણે એક્ટિવિટી ડ્રોઈંગ એક્ટિવિટી છે બરાબર એટલે કે ચિત્રની એક્ટિવિટી આપણે ચિત્ર દોરવાના છે અને તેમાં રંગ પૂરવાના છે બરાબર ને તો તમારે લોકોને કરવું છે ને એક મિનિટ હું પૂછું છું કે તમારા તમારા બધા માઇક છે તે શું કરે છે તારીખ અગવાર જે આઈડી છે માઇક મ્યુટ કરી દેશે સૌથી પહેલા તમારો સ્કૂલ લખી નાખો તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં છો તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ લખો સેકન્ડ માં છો તો સેકન્ડ લખો બરાબર ત્યાર પછી આપણો વિષય શું છે આજે તો ચિત્ર એટલે તમારે તમારી સ્ક્રીન ઉપરથી જોઈને તમારી બુકમાં લખવાનું છે ચિત્ર અને ડ્રોઈંગ એક્ટિવિટી બરાબર ત્યાર પછી અહીં શું લખ્યું છે એ હું વાંચું છું તમારે સાંભળવાનું છે અને લખવાનું છે બરાબર વિવિધ આકારો વડે વિવિધ આકારો વડે ચિત્ર દોરો અને રંગ પૂરો તમારે લખવાનું છે બરોબર હું ફરી એક વાર વાંચું છું વિવિધ આકારો વડે ચિત્ર દોરો અને રંગ પૂરો આજે આપણે કેટલાક પેલા આકારો દોરતા શીખવાનું છે અને એ જ આકાર પરથી ચિત્ર બનાવવાનું છે બરાબર જેમાં સૌથી પહેલો આકાર છે આ આકારનું હું નામ કહું ને એ પહેલા હું તમને એક સવાલ પૂછું છું કે બાળ મિત્રો તમને લોકોને આ આકાર કયો દેખાય છે હું જેને પૂછું ને કોડ મિસ એક મિનિટ હું પૂછું ને એ જ મને જવાબ આપશે સના કુરેશી છે ને રોલ નંબર 8 સના કુરેશી એ જવાબ દેશે આ કયો આકાર છે સના કુરેશી હેલો મિસ કયો આકાર બોલું છું સમજ નો રોલ નંબર એમનો વારો પણ નથી આવતો આમાં નામ શું છે બાવળિયા સમજ ઓકે આ વાંધો નહીં હમણાં એનો વારો લઈશું એ હા ઓકે ચલો અબ્દુલ્લા ડાકી કયો આકાર છે આ વર્તુળ ઓકે વેરી ગુડ ગોળ આકાર છે બરોબર ચલો તમારે હવે તમારી બુકમાં હા બધા વારો લઈ લઈશ બરોબર ચલો જલ્દીથી તમારી નોટબુકમાં આ આકાર દોરવાનો છે બરાબર ગોળ આકાર છે
તેનું બીજું નામ છે વર્તુળ. આ ગોળ આકાર ને ના ગમતો કલર, પણ અમારા કલર નથી કરવાના, હું કહું ને પછી કરવાના છે. અત્યારે આપણે ખાલી દોરવાનું છે, પેલા ચિત્ર દોરવાના ને રંગ પછી, એ હું કહું ને ત્યારે. બરાબર, આ ગોળ આકાર તમારે દોરવાનો છે. જો એક વખત માં છે ને તમારાથી સરખું ગોળ નહીં થાય તો તેને રફ કરીને બીજી વાર કરવાનું. જ્યાં સુધી સરખું ન થાય ત્યાં સુધી તમારે સરખું ગોળ કરતા રહેવાનું છે. એટલે આપણને મળી જશે. જો તમારી પાસે પરિકર હોય ને, તો એ પરિકર માં પેન્સિલ લગાવીને પણ તમે ગોળ દોરી શકો છો. કઈ વાંધો નહીં, તો તમારે છે ને હાથ બે થી ત્રણ વખત કોશિશ કરવાની, તમને ગોળ દોરતા આવડી જ જશે. ખ્યાલ આવ્યો? જો પછી અત્યારે હું સમજાવું છું ને બેટા, તો પેલા સાંભળવાનું છે. ગોળ દોરવા માટે તમારા ઘરે નાનો વાટ, હા ઓકે, તમારા ઘરે નાનો વાટકો હોય ને, તો એ વાટકો છે ને ઊંધો મૂકી દેવાનો, અથવા તો કોઈ બોટલ નું ઢાંકણ હોય તો એ મૂકીને આપણે ગોળ દોરી શકીએ. ગોળ કલર, ગોળ આકારમાં ડીશ હોય, થાળી હોય, જો મોટું ગોળ કરવું હોય ને તો આપણે થાળીનો ઉપયોગ કરી શકીએ, અને નાનું ગોળ દોરવું હોય તો આપણે વાટકી અથવા વાટકો. હા, વેરી ગુડ. આપણે બંગડીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તો આવી જે ગોળ વસ્તુ છે ને એનાથી આપણે આસાનીથી ગોળ આકાર દોરી શકીએ છીએ. મિસ મારે થઈ ગયું. એક મિનિટ શ્વેતા મિસ, શ્વેતા મિસ, એક મિનિટ કહું. આ શાહિદ બાવલિયા કોની સ્ક્રીન પ્રેઝન્ટ થાય છે? બાવલિયા શાહિદ ની સ્ક્રીન છે આમાં? ના ના, મારી સ્ક્રીન જ પ્રેઝન્ટ છે આમાં. તમારું ચિત્ર નથી બતાવતા, શાહિદ બાવલિયા કરીને એનું બતાવે છે. અમારું તો દેખાડે છે મિસ મારા ફોન માં. ચાલો આપણે બધાએ ગોળ નું ચિત્ર દોરી લીધું છે. બરોબર, હવે આપણે બીજું ચિત્ર દોરવાનું છે. તો હવે હું જેને કહું ને એ મને કહેશે. સુલેમાન સરફરાશ છે, બેલીમ સુલેમાન. હા ચલો, એ મને કહેશે કે આ કયો આકાર છે. મિસ ગોળની બાજુમાં દોરવાનું છે. ચોરસ 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 કે ચોરસ જગ્યા હોય તો દોરવાનું, નહીતર બીજા પેસી. હા હા, ગોળની બાજુમાં, ગોળની બાજુમાં દોરવાનું છે. કયો આકાર છે આ? ચોરસ. ઓકે, વેરી ગુડ. તો ચલો હવે જેમ આપણે ગોળ આગળ દોર્યું ને, એ ગોળ વસ્તુથી દોર્યું કે હાથ? હાથે ચોરસ દોરવા માટે શેનો ઉપયોગ કરશું?
સ્કેલનો 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 પછી વેચાય યાર ફૂટપટ્ટી હા સ્કેલ એટલે જ ફૂટપટ્ટી પછી જો હા તમારા પાસે છે ને ફૂટપટ્ટી ન હોય તો તમે શેનાથી દોરો આપણે ચિત્ર તો દોરવાનું જ છે શેનો ના બેટા કોઈ નો કેમેરો ઓન નથી બધાને સ્ક્રીન દેખાય છે મિસ મામા તો દેખાય ના ઓકે મિસ મામા તો બાળ મિત્રો આપણે સ્કેલ વગર આપણે ચોરસ દોરવું હોય તો શેનાથી દોરી શકીએ ફૂટપટ્ટી ને પેન્સિલ જો આપણા પાસે ફૂટપટ્ટી ન હોય ને તો આપણે કંપાસ ની મદદ થી પણ લાઈન દોરી શકીએ પછી આપણા પાસે કોઈ પાકા પુઠ્ઠા ની નોટબુક હોય ને તો એનાથી પણ લાઈન ગાળી શકીએ બરાબર ને અને આ સિવાય આપણે એવું શીખવાનું કે હાથ વડે જ આપણે એકદમ સીધી લાઈન દોરી શકીએ બરાબર તો ચલો હવે આપણે ચોરસ દોરવાનું છે તેમાં સૌથી ફૂટપટ્ટી છે ને એને ગોઠવવાની છે ત્યાર પછી અહિયાં બાજુની ઊભી લાઈન દોરવાની છે એક મિનિટ થઈ ગયું હોય તમને કોઈ નહી બોલે આ ઊભી લાઈન છે એટલે કે સ્ટેન્ડિંગ લાઈન એટલું થઈ ગયા પછી આ બાજુ ફરી પાછી સ્ટેન્ડિંગ લાઈન આ બંને ખૂણા છે ને એને આપણે જોઈન્ટ કરી દેવાના છે એટલે સૌથી પહેલા સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન આ બાજુ સ્ટેન્ડિંગ લાઈન અને અહીંયા નીચે ફરી પાછી સ્લીપિંગ લાઈન એટલે આપણો ચોરસ બની ગયો ચોરસમાં કેટલા ખૂણા હોય છે ખ્યાલ છે કોઈને કેટલા ચાર ઓકે આ એક બે ત્રણ ચાર ખૂણા એટલે ચોરસ બરાબર હવે હું જેનું નામ લઉં ને એને મને જવાબ આપવાનો છે ચલો બાવળિયા સમદ બાવળિયા સમદ આકાર નું નામ શું છે આકાર નું નામ શું છે જેની લાઈન લાંબી હોય તેને લંબચોરસ કહેવામાં આવે છે લંબચોરસમાં ઉપરની લાઈન છે ને
આપણને સ્લીપિંગ લાઈન દેખાય છે, તે લાંબી છે, બરાબર? એની ચારે લાંબી હતી, ત્યારે લાંબુ ચોરસમાં એજ રીતે એવી જ લાંબી લાઈન કરવાની અહીંયા ઉપર અને નીચે. ત્યારબાદ જેમાં લાંબી લાઈન હોય અને દેખાવમાં ચોરસ હોય એટલે તેને લંબ ચોરસ કહેવામાં આવે છે. તો ચલો બધાને દોરાઈ ગયું, ઓકે. ત્યાર પછી આપણે નવો આંકડો લખવાનો છે. સૈયદ અલમીરા, સૈયદ અલમીરા લંબચોરસ, આ આકારનું નામ શું છે? તમારી સ્ક્રીન સામે બીજું લંબચોરસ મેં પૂછ્યું એ જ જવાબ દેશે. મુસ્તાક અંસારી, મુસ્તાક અંસારી, અંસારી જોયા પરવીન ડ્રોઈંગ કરીને પછી લખવાનું છે એનું નામ. અંસારી જોયા પર લખવાનું છે બેટા. ચલો અંસારી જોયા, પરંતુ આ ઉભો લંબ ચોરસ છે. આ આકારમાં તમારા ઘરે શું છે? હું જેને પૂછું ને એ જ મને જવાબ આપશે. કોઈ અંદર અંદર વાત નહીં કરે, હું જેને પૂછું એ જ મને જવાબ આપશે. કોઈ જેને વચ્ચે પોતાની નથી દેખાતું મિસ, મને નથી દેખાતું. બધાને દેખાશે, સ્ક્રીન પ્રેઝન્ટ કરશે. શાંતિ, જેને વિડિયો ઓન કર્યો છે, કેમેરો ઓન કર્યો છે, બંધ કરી દો. કોઈ પોતાનો કેમેરો ઓન નહીં કરે. ઓકે ઓકે, એનો જવાબ સ્પીકર દેખાય છે બાળકો? હા મિસ,
કોઈ નહી બોલે, હું પૂછું ને તો ઓકે. હવે બધાના માઇક છે મ્યુટ. ત્યારબાદ હવે આપણે પઠાણ ઇમરાન ખાન અહિયાંથી ચલો રુદ્ર છે. માઇક મ્યુટ કરી દે. હા મિસ. આલિયા માઇક મ્યુટ કર. આલિયા માઇક મ્યુટ કરી દો. હા, રફબુક માં કરવાનું છે. તો જો આ આકાર છે એનું નામ છે ત્રિકોણ. હવે ત્રિકોણ દોરવા માટે સૌથી પહેલા આપણે મ્યુટ કરી દો. કોઈ વચ્ચે નહીં બોલે. મારું નામ લાલાણી મોહમ્મદ રિઝા છે. બેટા આ કોને નથી આવ્યો. ઉભો ચોર ચોર બોલવાની ના પાડી છે. કોઈ નઈ બોલે. ચોરસ લખવાનું છે બેટા. રશ્મિ સૈયદ માઇક મ્યુટ કરો. બીજી બાજુ અને એટલે થઈ ગયું ત્રિકોણ. ત્રિકોણ માં ત્રણ ખૂણા હોય છે. આ એક, આ બે, ત્રણ ખૂણા છે એટલે ત્રિકોણ. જો બરાબર. હેલો શ્વેતા મી. લાલાણી મુર્તુજા માઇક. હેલો. હેલો શ્વેતા મી. હેલો શ્વેતા માઇક કરે. હેડિંગ શું મારવાનું? શ્વેતા ને. હા બોલો. આમાં હેડિંગ શું મારવાનું છે? વિવિધ આકાર દોરીને ચિત્ર દોરો. આકાર દોરીને ચિત્ર દોરો એમ જ છે ને. આકાર દોરીને ચિત્ર દોરો. જો તમારી સામે અત્યારે હેડિંગ દેખાય છે લખી નાખો. હા ઓકે ઓકે.
विविध आकारों वड़े चित्र दोरो अने रंग पूरो। शुरुआत में मैं सूचना वंचावी थी अने लखावी थी, पण अमे शुरुआत में नोता एटले ओके कई वांधो नहीं। चलो सौथी पहला गोळाकार शीख्या, चौरस आकार शीख्या, त्यार पछी लंबचोरस आकार शीख्या, उभो लंबचोरस आकार शीख्या, त्रिकोण आकार शीख्या। हवे आज बधा आकार पछी आपणे चित्र शीखवानुं छे। तो अहींया बनी गयुं छे चित्र, शेनुं छे? गोवाणी अली हुसैन, शेनु चित्र छे? त्रिकोण आ कयो आकार छे? जो तो आपणे आगळ शीख्या के जेमां एक खूणो, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો, ત્રિકોણ, ત્રિકોણ બરોબર, વેરી ગુડ। તો ત્રિકોણ આકાર માંથી આ ઘરનું છાપરું બન્યું છે, બરાબર। ત્યાર પછી અહિયાં જે નીચે જે આકાર છે એ કયો આકાર છે? એક, બે, ત્રણ અને ચાર, જેની લાંબી લાઈન છે। લંબચોરસ તો લંબચોરસ માંથી છે, બરાબર। હવે અહિયાં જે તમે વચ્ચે જોવો છો અહિયાં પણ લાંબી લાઈન છે, તો ઈ કયો આકાર છે? ચોરસ, ઉભો લંબચોરસ, ઉભો લંબચોરસ। હવે આ જે તમે જોવો છો ઈ દરવાજો છે, બરાબર। હા, જે ઉભો લંબચોરસ છે ત્યાંથી દરવાજો છે, એટલે આપણે ઘરની અંદર જઈ શકીએ। હા બેટા, દોરવાનું છે, પછી પેલા અત્યારે અહિયાં ધ્યાન રાખો, ચોરસ છે। સિદ્ધાર્થ ઇરફાન આઈડી છે, ઓકે મિસ, દોરીશું। ઇરફાન સિદ્ધાર્થર, ટીચર મારો વાળો નથી આવ્યો। ઇરફાન સિદ્ધાર્થર આઈડી કોનું છે? મારે વાળો છે હજુ તો। કૌશલ રજા ઘર આ શું છે? આવડવા ઘર તો છે પણ આ કો આ શું છે? મિસ મારો વાળો નથી આવ્યો, મારી છે, ઘર તો ખરી પણ મિસ બારી છે જે બોલ મિસ મારો વારો અંકી આવ્યો, મિસ મારો વારો નથી આવ્યો, રાધનપુર સદા બોલું છું, એ બારી લંબચોરસ છે, જે નાનું નાનું લંબચોરસ છે, તું નહીં બોલતા બોલશો તો મારું નહીં આવે, કોઈ નો વારો નહીં લેવો હવે। અત્યારે ચિત્ર દોરવાના છે, બોલવાનું નથી, ઓકે, સમજી ગયું? નહીં કે મારો વારો નથી,
चलो सौथी पहला आपणे आ घरनी उपर छापरी दोरीए, छापरी कोणाकार छे, त्यारबाद आ मोटो लंबचोरस दोर्यो जे कुंड बने छे, त्यारबाद आ ऊभो लंबचोरस ત્યાર પછી બની છે બરોબર મિસ કરના ક્યુ ઘર કો રેડી થઈ ગયું છે અમારે દોરવાનું છે આ કેમેરો એ હોમવર્ક હલો અત્યારે મારી વેરી ગુડ અત્યારે મારી તો વેરી ગુડ આપણે બીજું છે ચિત્ર દોરવાનું છે બોલો ચલો હવે પછી શર્મા જવાબ આપશે આ શું ચિત્ર છે હજી પણ જે માઇક છે મ્યુટ કરી દો તમે જુઓ છો શર્માળી મુસ્કાન જવાબ આપશે શેનું ચિત્ર છે સૂરજ સૂરજ વેરી ગુડ સૂરજ ચેના માટે બન્યો છે જો સૌથી પહેલા અંદર તમે જો એક ગોળ આકાર છે સૌથી પહેલા જે આકાર શીખ્યા ને એ તમારે સૂરજ દોરવા માટે ત્યાર પછી સૂરજ ફરતે કોણ વચ્ચે બોલે છે સૂરજ ની ફરતે સૂરજ ના કિરણો હોય છે તો દોરવા માટે આ ત્રિકોણ નો ઉપયોગ કરશું નાના નાના ત્રિકોણ દોરવાના છે ખ્યાલ આવ્યો ત્રિકોણ ના કેટલા દોરી છે આ એક આ બે આ ત્રણ આઠ ત્રિકોણ દોરીને એના કિરણો કરવાના છે મેં વચ્ચે બોલવાની ના પાડી ચાલ્યા કોઈ વચ્ચે નહી બોલે ઓકે મિસ તો આવા ગોળ અને ત્રિકોણ સૂરજ નું ચિત્ર પણ બનાવ્યું બરાબર અહીંયા આપણે લંબચોરસ ત્રિકોણ ચોરસ વડે ઘર બનાવ્યું તો આવા વિવિધ આકારે આપણે ચિત્ર દોરી શકીએ છીએ તમે લોકો અત્યારે મારી સાથે ચિત્ર દોર્યા હવે આજનું હોમવર્ક શું છે તો તમારે આ ચિત્રમાં રંગ પૂરવાના છે કરી શકો છો અને તમને તમારા મન ગમતા બરાબર ગમે કલર હોય તેની નકરામાં બોલે નહીં આવા સવાલ પૂછવાના બોલો
હેલો શ્વેતા મિસ, જો મેં શ્રીરંગપુર છે એ તમારે. હેલો શ્વેતા મિસ, પણ તમે ભૂલી શકો છો. હેલો શ્વેતા મિસ, મિસ આ સૈયદ અલમીરાનો વારો નથી આવતો. હા બોલો. કેમેરા રોકો તો પેમેન્ટ એ બ્લડ કેમેરા નું તો કર મમ્મી. હા બોલો. હેલો શ્વેતા મિસ, મારો ભાઈ છે ને કઈ કરતો નથી, વિડીયો ઓન કરું? બેટા બધાએ કર્યું છે, કારણ કે હું એને કરી દઉં છું બધું મેસેજ મને લખ્યો ને. હા લાલાની મોહમ્મદ રઝા, હું તમને વિડીયો ઓન કરું ભાઈ. હા ના ના કરવાનો, અત્યારે મેં ચિત્ર દોરાવ્યા એ ચિત્ર દોરવાના છે. અને બાકી રહી જાય.